અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. દમણના હાઈરાઇઝ બિલ્ડિંગોમાં વસતા લોકોના જીવ સાથે રમત રમાઈ રહ્યો છે. દમણ ફાયર વિભાગની 4 વર્ષની મહેનત ઉપર પાણી ફરી વળ્યું. ફાયર વિભાગે હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગની ઘટનાને પહોંચી વળવા માટે 42 મીટરની હાઇડ્રોલિક લેડરની ખરીદીનો પ્રપોઝલ મૂક્યો હતો. તેને પ્રશાસને નામંજૂર કરી દેતા ફરી વિવાદ ઊભો થયો. હવે હાઈરાઇઝ બિલ્ડિંગોમાં જો આગની ઘટના બને તો લોકોના જીવ અધ્ધા ચાલે. બાર મીટરની હાઇડ્રોલિક લેડર તો પહેલેથી જ ફાયર વિભાગ પાસે છે, હવે બીજી 12 મીટરની લેડરની ખરીદી કરવાની શું જરૂરત ઊભી થઈ? દમણના શહેરી વિસ્તારમાં 4 માળની બિલ્ડિંગ ઉપરનું બાંધકામ હોય તો જે તે બિલ્ડિંગ હાઈરાઇઝ બિલ્ડિંગની શ્રેણીમાં આવે છે, જે 5 માળથી લઈને 14 માળ સુધી દમણમાં જોવા મળે છે. નાની દમણમાં 170થી વધુ હાઈરાઇઝ બિલ્ડિંગ છે અને મોટી દમણમાં 30થી વધુ હાઈરાઇઝ બિલ્ડિંગો હાલમાં જોવા મળે છે. એમ નાની દમણ અને મોટી દમણ મળીને કુલ 200થી વધુ હાઈરાઇઝ બિલ્ડિંગો અસ્તિત્વમાં છે. દમણ ફાયર વિભાગ પાસે આગ બુઝાવવા માટે 12 મીટરની સીડીની સુવિધા ઉપલબ્ધ હોવાથી તેઓ દમણમાં 12 થી 14 મીટર સુધી, એટલે કે બિલ્ડિંગના 4 માળ સુધી જો આગ લાગે તો બિલ્ડિંગના બહારથી સીડીના સહારે આગને કાબૂમાં લઈ શકે છે. પરંતુ દમણમાં 4 માળથી વધારે 200થી વધુ હાઈરાઇઝ બિલ્ડિંગો છે, જેમાં એક અંદાજ પ્રમાણે 25,000થી વધુ લોકો વસવાટ કરે છે. અને જો આ બિલ્ડિંગોમાં આગની દુર્ઘટના થાય તો પછી લોકોની સુરક્ષા કેવી રીતે કરવી તે એક મોટો સવાલ ઊભો થયો છે. આ સમસ્યાને લઈને દમણ ફાયર વિભાગ છેલ્લા 4 વર્ષથી 42 મીટરની હાઇડ્રોલિક લેડરની ખરીદી કરવા માટે પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં 42 મીટરની હાઇડ્રોલિક લેડરની કિંમત 8 થી 9 કરોડ રૂપિયા થવા જાય છે, જે પ્રસ્તાવમાં દર્શાવ્યું હતું. હવે છેલ્લા 4 વર્ષથી દમણ ફાયર વિભાગ 42 મીટરની સીડીની સુવિધા મળી રહે તેના તમામ પ્રયાસો કરી રહ્યા હતા, જેને લઈને જનમંચ દ્વારા ગત 9 માર્ચ 2018ના રોજે એક રિપોર્ટ બનાવી લોકો સમક્ષ આ સમસ્યા મૂકી હતી અને તેના નિદાન અર્થે 42 મીટર 8 કરોડ રૂપિયાની હાઇડ્રોલિક લેડરની સુવિધા જો ફાયર વિભાગને મળે તો આગ જેવી ગંભીર દુર્ઘટનામાં લોકોના જીવ બચાવી શકાશે. પરંતુ એક દુઃખદ બાબત છે કે 2 દિવસ પહેલા મોટી દમણ સચિવાલય ખાતે એક બેઠક મળી હતી, જેમાં ફાયર વિભાગે આ 42 મીટરની હાઇડ્રોલિક લેડરનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તેને મંજૂરી મળી રહે તે અર્થે તમામ પ્રયાસો પણ કર્યા હતા, છતાં પ્રશાસને લોકોના જીવને જોખમ હોય અને લોકોની સુરક્ષાને નજર અંદાજ કરીને આ પ્રસ્તાવને રદ કરી ફક્ત 12 મીટરની સીડીની ખરીદી કરવા માટે ફાયર વિભાગને જણાવ્યું હોવાની માહિતી મળી રહી છે. હવે વાત અહીં એ છે કે 12 મીટરની સીડીની ખરીદી કરવાની ભલે મંજૂરી આપી છે, પરંતુ ફાયર વિભાગ પાસે પહેલેથી જ 12 મીટરની સીડી ઉપલબ્ધ છે, તેવામાં બીજી નવી સીડીનું શું કામ? બીજી રીતે જો જોવામાં આવે તો જો પ્રશાસન 42 મીટરની હાઇડ્રોલિક લેડરની ખરીદીની મંજૂરી આપી હોત તો દમણ નગરપાલિકા ક્ષેત્રમાં આવેલી તમામ 200 જેટલી હાઈરાઇઝ બિલ્ડિંગોને ફાયરની પરમિશન મળી જાત, જે લોકોના અને બિલ્ડરોના હિતમાં રહેત. પ્રશાસને 42 મીટરની હાઇડ્રોલિક લેડરની ખરીદીનો પ્રસ્તાવ રદ કરતા હવે નગરપાલિકા ક્ષેત્રમાં 200થી વધુ હાઈરાઇઝ બિલ્ડિંગમાં વસતા લોકોની સુરક્ષાનું શું થશે? ફક્ત 8 કરોડ રૂપિયામાં જો 42 મીટરની સીડી આવી જતી હોય અને લોકોના જીવની સુરક્ષા થઈ શકતી હોય તો પછી પ્રશાસને સૌથી પહેલાં લોકોના હિતનું ધ્યાન રાખવું જોઈએ. 25,000થી વધુ લોકોની સુરક્ષાને પહેલાં પ્રાથમિકતા આપવી જોઈએ એવી લોક લાગણી ફેલાઈ રહી છે. આમ તો પ્રશાસન મોટા મોટા કાર્યક્રમો અને તેની જાહેરાતો પાછળ તો કરોડો રૂપિયા ઉડાવી દેતી હોય છે. આ પૈસા લોકોના છે અને લોકોના હિત માટે વપરાવા જોઈએ અને જેની જવાબદારી પ્રશાસનની હોય છે. પરંતુ લોકોના પૈસાના જોરે પ્રશાસન તાગડ ઢીના કરે છે અને તે માટે પૂરતા નાણાં
પ્રશાસન પાસે આવી જાય છે, પણ લોકોની સુરક્ષા માટે પ્રશાસન પાસે પૈસા નથી. આ કેવી નીતિ? આ એક ગંભીર મુદ્દો છે જેને પ્રશાસને અને લોકોએ ગંભીરતાથી લેવું જોઈએ અને જરૂરી મંચ ઉપર લોકોએ અવાજ ઉઠાવવો જોઈએ અને પોતાનો અધિકાર મેળવવો જોઈએ એવી અપેક્ષા જનમંચ લોકો પાસેથી સેવી રહી છે. ખુશખબર. હવે દમણના લોકોએ વાપી જવાની જરૂર પડશે નહીં. હવે આપણા દમણમાં જ આવી ગયું છે પ્લમ્બિંગ એન્ડ સેનિટરી બ્રાન્ડેડ શોરૂમ. દમણિયા પ્લમ્બિંગ એન્ડ સેનિટરી વેરમાં બધી જાતની બ્રાન્ડેડ પ્રોડક્ટ મળશે. જેગુઆર, પ્લમ્બર, ગોલ્ડ લાઈન અને નોન બ્રાન્ડેડ આઇટમ્સ પણ મળશે. જેગુઆરમાં 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જે દમણમાં કોઈ નથી આપતું. તેથી દમણની પ્રજા ડિસ્કાઉન્ટ મેળવવા માટે વાપી સુધી લંબાવવું પડશે નહીં. હવે તેનો અંત આવ્યો અને દમણમાં જ વાપીના ભાવે તમામ પ્લમ્બિંગ અને સેનિટરી આઇટમ્સ મળશે. પ્લમ્બર અને ગોલ્ડ લાઇનમાં 20-40% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અમારે ત્યાં રીઝનેબલ ભાવમાં કામ કરી આપશે એવા પ્લમ્બરની સુવિધા પણ આપવામાં આવે છે. દમણિયા પ્લમ્બિંગ એન્ડ સેનિટરી વેર, નેક્સ્ટ ટુ HDFC બેંક, નિયર મિની બસ સ્ટેન્ડ, 3 બત્તી, નાની દમણ. દમણ, સેલવાસ અને આજુબાજુના વિસ્તારની સમસ્યાઓ જનમંચને જણાવી શકો છો. અમારી મેલ આઈડી jnmanch11@gmail.com. ફેસબુક અને યુટ્યુબ પર પણ જનમંચ દમણ ટાઈપ કરી જન સમસ્યાઓ જણાવી શકો છો, અથવા નીરવ ભટ્ટને મોબાઈલ નંબર 9228105414 પર પણ સંપર્ક સાધી શકો છો.